हेलो स्टूडेंट्स, ग्रेड टू सब्जेक्ट। तो आज आपणे ईश्वर, ईश्वर એટલે ઈસે ક્યા હોતા હે? ઇમલી, ઇમલી એટલે આમલી, અને ઈસે ઇમારત, ઇમારત એટલે મકાન। તો ગયા લેક્ચરમાં આપણે એનો કક્કો ભણી ગયા, અને બીજું શું જોયું હતું કે એમાં ઈની દિય ઈને તીનની દિશામાં આપણે શબ્દો લખ્યા હતા, અને ઈથી શરૂ થતા શબ્દો એમાં આપણે રાઈટ કર્યું હતું। તો આજે આપણે એક બે નવા ટોપિક શીખવાના છે કે જેમાં આપણને એક ચિત્ર આપેલું છે, અને એ ચિત્ર પરથી આપણે એના નામો લખવાના છે। અને બીજો ટોપિક છે જેમાં આપણે આડા અને ઊભા ખાના પૂરા કરીશું। તો સૂચના વાંચી લઈએ। ચિત્રો જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરી શબ્દ બનાવો। તો પહેલાં આપણે શું જોઈ લઈએ? ચિત્રો વિશે માહિતી મેળવી લઈએ। આ શેનું ચિત્ર છે? ગિલાસ। શેનું ચિત્ર છે? ગિલાસ। તો આપણે શું કરીશું? આ જે ખાના આપેલા છે એ ખાનામાં તેનું આપણે નામ લખીશું। ત્યાર પછીનું ચિત્ર છે પહિયા, પછી વિમાન, કિસાન, ખટિયા, હિરણ, ડલિયા, સીતાર, ડાકિયા ઓર ટિકટ, બરાબર। હવે આપણે શું કરવાનું છે કે આ જે ચિત્ર છે એના આપણે અહીંયા નામ લખવાના છે। તો પહેલું ચિત્ર કયું હતું? ગિલાસ। શું છે આ? ગિલાસ। તો આપણે ગુજરાતીમાં ગિલાસને શું કહીએ છીએ? ગ્લાસ। શું કહીએ છીએ? ગ્લાસ। તો અહીંયા આપણે શું લખીશું હિન્દીમાં એને? ગી લા સ। હિન્દીમાં આપણે શું કહીએ છીએ? ગિલાસ, અને ગુજરાતીમાં ગ્લાસ। ત્યાર પછીનું ચિત્ર આપણને આપેલું છે પૈડું। શેનું ચિત્ર છે આ? પૈડું। એને તો આપણે ગુજરાતીમાં પૈડું કહીએ છીએ, અને હિન્દીમાં શું કહીશું? પહિયા। શું કહીશું? પહિયા। તો આપણે અહીંયા લખીશું પ, પછી હને રસવઈ હી પહિયા। હિન્દીમાં આપણે એને પહિયા કહીશું, અને ગુજરાતીમાં શું કહીશું? પૈડું। ત્યાર પછી શેનું ચિત્ર આપેલું છે આપણને અહીંયા? વિમાન। શેનું ચિત્ર છે? વિમાન। તો વિમાનને આપણે ગુજરાતીમાં પણ વિમાન કહીએ છીએ, અને હિન્દીમાં શું કહીશું? હિન્દીમાં પણ વિમાન કહીશું। તો અહીંયા આપણે શું લખીશું? વી મા ન। શું લખીશું? વી મા ન। ત્યાર પછીનું ચિત્ર શું આપેલું છે આપણને? કિસાન। શેનું ચિત્ર છે? કિસાન। તો કિસાનને આપણે ગુજરાતીમાં શું કહીશું? ખેડૂત। શું કહીશું? ખેડૂત। અને હિન્દીમાં શું કહીશું? કિસાન। તો અહીં આપણે શું લખીશું ખાનામાં? કી સા ન, એટલે હિન્દીમાં કિસાન, અને ગુજરાતીમાં ખેડૂત। ત્યાર પછીનું ચિત્ર કયું છે? ખટિયા। શેનું ચિત્ર છે આપણને આ? ખટિયા। તો ખટિયાને આપણે ગુજરાતીમાં શું કહીશું? ખાટલો। શું કહીશું? ખાટલો। તો અહીંયા આપણે અહીંયા શું લખીશું હિન્દીમાં? ખ ટી યા। શું લખીશું? ખ ટી યા। શું કહીશું આપણે? ખટિયા। હિન્દીમાં ખટિયા, અને ગુજરાતીમાં કહીશું ખાટલો। ત્યાર પછીનું ચિત્ર કયું છે? હિરણ। કયું છે? હિરણ। તો હિરણને આપણે ગુજરાતીમાં શું કહીશું? હરણ। શું કહીશું? હરણ। તો આપણે અહીંયા શું લખીશું હિન્દીમાં? હી ર ન। શું લખીશું? હિરણ। હિરણ એટલે હરણ। શું કહીશું? હિરણ। એને ગુજરાતીમાં કહીશું આપણે હરણ। ત્યાર પછીનું ચિત્ર છે ડલિયા। શેનું ચિત્ર છે? ડલિયા। એને આપણે ગુજરાતીમાં શું તો આ શેનું ચિત્ર છે? ડલિયા। તો ડલિયાને આપણે ગુજરાતીમાં શું કહીશું? વાટકો। શું કહીશું? વાટકો। અને હિન્દીમાં શું કહેવાય એને? ડલિયા। તો આપણે લખીશું ડ લી યા। શું લખીશું અહીંયા આપણે? ડ લી યા।
ત્યાર પછી શેનું ચિત્ર આપેલું છે આપણને અહીંયા? સિતાર. શેનું ચિત્ર છે? સિતાર. આપણે ગુજરાતીમાં પણ આને શું કહીશું? સિતાર જ કહીશું. અને અહીંયા શું લખીશું આપણે? સી તા ર. શું લખ્યું આપણે અહીંયા? સિતાર. સિતારને આપણે ગુજરાતીમાં પણ શું કહીશું? સિતાર જ. ત્યાર પછીનું કયું ચિત્ર છે? ડાકિયા. શેનું ચિત્ર છે? ડાકિયા. તો ડાકિયાને આપણે ગુજરાતીમાં શું કહીશું? ટપાલી. શું કહીશું? ટપાલી. અને હિન્દીમાં શું કહીશું? ડાકિયા. તો આપણે અહીંયા શું લખીશું? ડનેકાનો ડા, કને રસવઈ કી યા, ડાકિયા. શું કહીશું હિન્દીમાં? ડાકિયા. અને ગુજરાતીમાં ટપાલી. ત્યાર પછીનું ચિત્ર આપણને આપેલું છે ટિકટ. શેનું ચિત્ર છે? ટિકટ. તો હિન્દીમાં એને શું કહીશું આપણે? ટિકટ. અને ગુજરાતીમાં ટિકિટ. ગુજરાતીમાં શું કહીશું આપણે? ટિકિટ. અને હિન્દીમાં શું લખીશું? ટિકટ. હિન્દીમાં શું કહીશું એને આપણે? ટિકટ. હવે એક બીજો ટોપિક છે જેમાં આપણે ચિત્રો ઓળખી અને ખાના પૂરવાના છે, કે આપણને અહીંયા જે આડા અને ઊભા ખાના આપેલા છે એની અંદર જે બાજુમાં આપણને શબ્દ આપેલા છે એ શબ્દની મદદથી આપણે એ ખાના પૂરા કરીશું. તો પહેલાં આપણે અહીંયા એક શબ્દ વાંચી લઈએ, ડાકિયા. અને બીજો શબ્દ છે કિસાન. કયો શબ્દ છે? કિસાન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, અહીંયા આપણને કી દર્શાવેલું છે. શું દર્શાવેલું છે? કી. તો કી કી પછી કયો શબ્દ બનશે? કિસાન. કયો શબ્દ બનશે? કી. તો અહીંયા શું લખીશું આપણે? સા. કિસાન. હવે બીજો શબ્દ કયો બનાવવાનો છે આપણે? ડાકિયા. કયો શબ્દ લખવાનો છે? ડાકિયા. તો અહીંયા આપણે કયો શબ્દ ખૂટે છે? ડા. કયો શબ્દ ખૂટે છે? ડા. તો અહીંયા લખીશું ડા. અને કી તો આપણને દર્શાવેલો જ છે, તો ડા કી યા. કયો અહીંયા શું લખીશું આપણે? યા. ડા કી યા અને કી સા ન. ત્યાર પછીનું આપણે જોઈએ કે ચિત્ર શેનું આપેલું છે? પહિયા અને ખટિયા. શું છે? પહિયા અને ખટિયા. તો આપણે અહીંયા પહિયાનો શબ્દ પહેલાં પૂરો કરી દઈએ. તો અહીંયા શું આવશે? પહેલો અક્ષર પ. બીજો અક્ષર કયો આવશે? હી. કયો આવશે? હી. પ હી અને યા તો આપેલો જ છે, પ હી યા. હવે બીજું ચિત્ર શેનું આપેલું છે બાજુમાં આપણને? ખટિયા. શેનું ચિત્ર છે? ખટિયા. તો અહીંયા આપણે શું લખીશું? ખ. શું લખીશું? ખ. અને ટને રસવઈ ટી. ખટિયા અને પહિયા. ત્યાર પછીનું ચિત્ર આપણને આપેલું છે ગિલાસ અને સરિતા. શેનું ચિત્ર છે? ગિલાસ અને સરિતા. તો પહેલાં આપણે ગિલાસવાળો શબ્દ પૂરો કરી દઈએ. તો અહીંયા કયો અક્ષર આવશે? ગી. પછી બીજો કયો અક્ષર આવશે? લા. ગી લા સ. હવે સરિતાવાળો શબ્દ પૂરો કરીશું, તો સ તો દર્શાવેલો છે, તો અહીંયા શું લખીશું આપણે? રી. સ રી અને નીચે લખીશું તા. ગી લા સ અને સ રી તા. ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ આપણે, તો શબ્દ આપેલો છે કિરણ અને હિરણ. તો પહેલાં આપણે કિરણવાળો શબ્દ પૂરો કરી દઈએ. તો પહેલો કયો અક્ષર આવશે અહીંયા? કી. કયો અક્ષર આવશે? કી. કી પછી ર તો આપણને દર્શાવેલો છે, તો અહીંયા શું આવશે? ન. કિરણ. અને એ બાજુમાં કયો શબ્દ આવશે? અક્ષર હી. હી ર તો આપેલો છે અને ન. કિરણ અને હિરણ. ત્યાર પછીના આપણને બે ચિત્ર દર્શાવેલા છે. એક છે ડા અને બીજો છે
ટિકટ. શું છે? ડાક અને ટિકટ. તો અહીંયા શું કયો અક્ષર આવશે? ડા. કયો આવશે? ડા. ડાક. અને અહીંયા શું લખીશું આપણે? ટી ક ટ. ડાક અને ટી ક ટ. ત્યાર પછી આપણને બે ચિત્ર આપેલા છે, સિયાર અને સિતાર. અહીંયા કયો અક્ષર આપેલો છે? સી. કયો આપેલો છે અક્ષર? સી. તો અહીંયા કયો આવશે અક્ષર? યા ર. આ કયું ચિત્ર છે? સિયાર. તો અહીંયા આપણે શું લખ્યું? સિયાર. ત્યાર પછીનું કયું ચિત્ર છે? અહીંયા સિતાર. શું દર્શાવેલું છે? સી. તો અહીંયા શું આવશે? તા. સિતા ર. સિયાર અને સિતાર. ઓકે, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.